જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે છે સન્ડે અને આજનો દિવસ ફૂલ આરામનો છે, કંઈ કામ નથી કરવાનું, કારણ કે રાંધણ છટકાલે ગઈ. તો આજે એ જ વસ્તુ બનાવેલી ખાવાની છે, ઠંડી વસ્તુ ખાવાની છે, એટલે આરામનો દિવસ છે. તો આજના દિવસમાં હવે શું કરું હું આખા દિવસમાં તે બધું તમને બતાવીશ, તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ અત્યારે જોવાય છે યુટ્યુબ પર વિડીયો, કારણ કે આજે વિડીયોઝ જ જોવાના છે, એટલે કે તો આજે વિડીયોઝને હું બધું જ જોવાનું છે. અને બીજું શું કરું તે વિચારું, પણ અત્યારે તો હું યુટ્યુબ પર વિડીયોઝ જોઉં છું. કાલના બોઇલ બટાકા હતા તો એને મેં મેશ કરી દીધા છે, તો અત્યારે હું બનાવું છું પાણીપુરી માટેનો સાંજો બટાકાનો, અને રેડીમેડ પાણી છે. આ મારું જલપુરીનું ફેવરેટ પાણીપુરી છે, તો આ પાણીપુરીને બનાવીશ. આ છે મારું આજ બપોરનું લંચ, પાણીપુરી અને રસગુલ્લો. ગાઈઝ અત્યારે સંજના આવી ગઈ છે અને અમે લોકોએ નાસ્તો કરીને, હું સંજના અને સોનો, અમે લોકો જઈએ છીએ બહાર. લોકો જઈએ છીએ સિદ્ધનાથ મંદિરે મહાદેવજીના દર્શન કરવા માટે, તો ચલો જઈએ. અમે લોકો નીચે ગયેલા હતા, અમે 3 જણા હતા એટલે અમે કારમાં જવાના હતા, પણ અમારી ગાડી જ ચાલુ નહીં થઈ, એટલે કે બેટરી ઉડી ગયો હોય કે શું થયું ખબર નહીં, પણ અમારી કાર જ ચાલુ નહીં થઈ એટલે અમે લોકો પાછા રૂમમાં આવી ગયા. થાકી ગયા બધા નીચે ગરમીમાં ને ગરમીમાં. તો અત્યારે અમે લોકો ટાઈમપાસ કરવા માટે ક્લેથી જેને જે બનાવવું હોય એ બનાવીએ છીએ. તો સંજના ફ્લાવર બનાવે છે, પછી સોનુ ગણપતિ બાપ્પા બનાવે છે, અને હું સિંચેન બનાવું છું. અહીંયા મારો સિંચેન બની ગયો છે અને સન્નાએ બનાવ્યો છે ફ્લાવર. હવે બનાવે પીઝા. નાના ગણપતિ બાપ્પા જ બન્યા નથી. આખું શરીર કામ થાય, ખુશ શરીર, કોફી ને કાન પીરા બનાવે છે. ગાઈઝ ક્લે ઘટી ગઈ છે, સોનાના કાન છે, આપણે દાડિયા છે રેના ગણપતિ. તમે કોમેન્ટ કરો તો ફટાફટ ક્લે બીજી આવશે. તો કેની આઈ રી ક્લે જો લે, એકદમ આઈ રો કોફી કલર ની ક્લે લે, પાછા તોડ કાન ને પાછા બનાવ. દાડિયા છે રેના ગણપતિ છે, પીળા કલર ના કાન એટલે સોનાના કાન છે. પાઘડો બનાવે તે કેસરી કલર નો આવે, પીળા કલર નો. મારો સિંચન રેડી છે, હવે હું બનાવું છું કપ કેક. ના બનાવે, વાહ ભાઈ વાહ, કલાકૃતિ તો જો. સો ગાઈઝ અહીંયા ગણપતિ બાપ્પા રેડી છે, કોઈનો ઓર્ડર આપવા હોય તો સોનુને આપી દેજો, એ બનાવીને આપશે તમને. અને બાપ્પાને કપ કેક ધરાવવામાં આવે છે, રેમ્બો કપ કેક પ્રસાદીમાં ધરાવવામાં આવે છે. કપ કેક નમી છે, કપ કેક ધરાવવામાં આવે છે, બાપ્પાને ફૂલ ચડાવો. ફૂલ ચડાવી લીધો, સિંચેન ભાઈ દર્શન કરવા આવ્યા છે, દર્શન કરો. ને પીઝા પણ આવે છે, પીઝા પણ બની ગયા છે ગાઈઝ, બાપ્પાને પીઝા પણ ધરાવાઈ ગયા છે. બાપ્પાને કહો હવે તમે જમી લો, સિંચેન ભાઈ આરતી કરવા આવ્યા છે. ચલો આરતીમાં તાળી પાડો બધા. કયો આરતી? આરતી કઈ આવે? આરતી ઉતારો ગણપતિ દાદા ની તાળી પાડની.
આરતી ઉતારો બાપાની, તાલી પાર એ ભજન માં એવો તો તાલી પાર. આરતી ઉતારો બાપાની. સિંજન નાચે, નગારામાં આગમન થાય છે ગણપતિ બાપાનું. ધન 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 ધન. તો બાપા આવી ગયા છે ઘરે, સિંચન ના ઘરે બાપા આવી ગયા છે. ચલો બાપા હવે ફટાફટ ખાઈ લો. તો ગાઈઝ, મેં છે ને એક પાર્સલ મંગાવેલું હતું રૂમમાં લગાવવા માટે, તો એ પાર્સલ આવી ગયું છે. તો તમને બતાવું કે શું મંગાવ્યું છે તે. મેડમ અનબોક્સિંગ કરી રહે. તોડને મેં ઇતના ટાઈમ લગતા હૈ ક્યા? વાહ, देखो गाइस क्या आया है. तो हमने मंगवाया है ये ऐसे वाला हो. तो गाइस हमें मंगाई हुई है आ टाइप नो होल्डर, એટલે કે આ સ્ટેન્ડ છે અને ઉપર આપણે કઈ પણ શોકેસ ની વસ્તુ મૂકી શકીએ છીએ. તો અમે વિચાર્યું કે અમે એને સ્વિચ બોક્સ લગાવું ને તો એના ઉપર લગાવી દઉં હું, આમ કરીને. તો એના ફોન પણ મૂકાય અમારાથી, ચાર્જિંગ માં જે ફોન મૂકું તો એ અહીંયા મૂકાય. અને એ છે ને બે છે તો બે પણ અહીંયા લગાવશું, એટલે અહીંયાથી ચાર્જિંગ પ્લગ હોય તો અહીંયા પણ મૂકાય. ગાઈઝ અત્યારે અમે લોકો નાસ્તામાં ખાઈએ છીએ બાસ્કેટ ચાટ, એ પણ મૂવી જોતા જોતા, હું અને સંજના. તો ગાઈઝ અત્યારે હું રેડી થઈ ગઈ છું અને રેડી થઈને હું જાઉં છું બહાર ફરવા માટે. સન્ડે છે તો બહાર જઈએ, આતો મારીએ. અને બસ આજનો દિવસ આ રીતે જ સન્ડેનો ગયો છે મારો. તો બસ હજી હું આગળ શું કરું છું તે વ્લોગને જોતા રહેજો એન્ડ તક. તો ગાઈઝ અત્યારે અમે લોકો બહાર નીકળી ગયા છીએ અને અમે ક્યાં જઈએ છીએ તમને ખબર? એક અમારા જે ફેન છે, એટલે કે અમારો જે ઇન્સ્ટાગ્રામનું ફેમિલી છે, એમાંથી એક છોકરાએ મારો અને હાર્દિકનું સરસ મજાનું સ્કેચ બનાવ્યું છે એના હાથથી જાતેથી. તો હાર્દિકને એ સ્કેચ બહુ ગમેલું હતું, મને પણ ગમેલું હતું. તો હાર્દિકે એ છોકરા સાથે વાત કરી કે એ સ્કેચ અમને જોઈએ છે. તો અત્યારે અમે એ સ્કેચ એ છોકરા પાસેથી લેવા જઈએ છીએ અને એને મળવા પણ સ્પેશિયલ જઈએ છીએ. તો ત્યાં જઈએ અને પર્સનલી એને મળીએ અને એની પાસેથી સ્કેચ લઈએ અને તમને બતાવીએ કે કેવું છે સ્કેચ. બહુ મસ્ત કામ કર્યું છે યાર, છોકરાને સેલ્યુટ છે. કેમ કે આટલું મહેનત કરવું ને બહુ અઘરું છે. અને સ્કેચ એને જે બનાવેલું છે ને, એના ખાલી શેડિંગ જતો, એમાં શેડિંગ છે, પ્રોપર શેડિંગ છે. અને લિટરલી જે અમારો ફોટો હતો ને, તે જ ફોટોને કન્વર્ટ કરેલો છે, કન્વર્ટ કરીને. અને પોતા હેન્ડમેડ કરેલું છે બધું જ, બધું કામ એના હાથથી કરેલું છે. અને પ્લસ યાર બિચારો બહુ મહેનત થશે, એટલે અમે પર્સનલી એને મળવા જઈએ છીએ. એવું નહીં કે તું મને કુરિયર કરાવી દે, અમે પર્સનલી મળવા જઈશું. અને કાંઈ તમે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પણ મૂકશું. અને અહીંયા પણ તમને કહું છું કે એ છોકરાને સપોર્ટ કરજો. સી ગાઈઝ, બહુ જ સરસ એવું આર્ટ કર્યું છે, મને તો બહુ જ ગમ્યું. અને આ ભાઈએ કર્યું છે. તમારું નામ શું છે? શરદ. શરદભાઈએ કર્યું છે અને મારું તો દિલ જીતી લીધું એમ કે ને. તો ચાલે અને આને મે પ્રસન્ન માં રૂમ માં લગાવશું. મે આખો રૂમ ડેકોર કર્યો છે. હા એટલે તમે, હા એટલે શું છે કે આજે થોડું ફેન માં લેટ થયું ને, થોડું બહાર હતો એટલે આમાં તો બધી કઈ વાંધો કઈ વાંધો. અત્યારે અમે લોકો આવ્યા છે બબલ ટી પીવા માટે. તો મારી ઓર્ડર કરી છે પીના કોલાડા અને હાર્દિકની કઈ કરી છે? બબલ ગમ. હવે આવે એટલે તમને બતાવીએ, કારણ કે આજે તો ગરમ વસ્તુ ખવાય જ નહીં, એટલે ઠંડી વસ્તુમાં જ આજે ખાવી પડશે.
ગાઈઝ અત્યારે અમે ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.